नमस्कार दर्शक मित्रों, तीर समाचार में आपनो स्वागत छे। भाजपना समर्थक एवा एक सरपंचे राज्य सरकार सामे पोतानी वेदना प्रकट करतो एक वीडियो वायरल कर्यो छे। वायरल वीडियो में ते मुख्यप्रधान विजय रूपाणी अने नायब मुख्यप्रधान नितिन पटेल सामे पोतानो आक्रोश व्यक्त करी रह्यो छे। हाल में जे कोरोना की स्थिति छे, लोको पोताना जीव गुमावी रह्या छे अने तेवामां राज्य सरकार हाथ पर हाथ धरीने बैठी छे તેવું તેનું કહેવું છે અને તેને લઈને તેણે રાજ્ય સરકાર સામે રોષ ઠાલવ્યો છે। સાથે 15માં નાણાં પંચને લઈને જે પંચાયતોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તેનો પણ તેણે આક્રોશ ઠાલવ્યો છે। સોશિયલ મીડિયા ઉપર પોતાનો રોષ ઠાલવતો વિડીયો વાયરલ કરનાર કોણ છે, આ સરપંચ અને ક્યાંનો છે, આવો જોઈએ। છોટાઉદેપુર તાલુકાના અતુલજીત ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રૂપસિંહભાઈ રાઠવા બોલું છું। કોરોના મહામારીના દિવસ બહુ ગંભીર આવી ગયા છે, તો સરકાર શું કરી રહી છે? વિજય રૂપાણી, નીતિન પટેલ, તમે શું કરી રહ્યા છે કે દવાખાનામાં સગવડ નથી, દવા નથી મળતી, વોટ લેવા ત્યારે તો હું બધા કે અમારી જનતા છે, સૌનો સાથ સૌનો વિકાસ, તો આ વિકાસ તમારો છે? આજે અમો 35 વર્ષથી ભાજપના કાર્યકર છે અને સરપંચનો સંઘ સરપંચો ઘર દીઠ વોટ લેવા જાય છે અને ઘરે ઘરે વિકાસ કરવા જાય છે અને પ્રજા સરપંચને જોઈને વોટ આપતા હોય છે અને ભાજપ સરકારને વોટ આપ્યા છે। ખૂબ ને ખૂબે તમારા કાર્યકર છે, અમારો કોઈ વિરોધ નથી, પણ અમારો પ્રશ્નો છે એટલે અમારે તમને એક રિક્વેસ્ટ કરવાની અમારે જરૂર પડી છે, ના છૂટકે, કારણ કે પબ્લિક વધારે મૃત્યુ પામે છે અને આ લોકોને બચાવવું પડે અને સુવિધા ઉપલબ્ધ કરો અને પંચાયતોમાં કોઈ વિકાસ પણ નથી થતો અને આરોગ્યમાં પણ કોઈ વિકાસ નથી થતો, તો તમે કરો શું? તમારો મેલ કાઢવા હું તમને વિડીયો બનાવીને મોકલું છું। હું 35 વર્ષથી ભાજપમાં વોટ આપીએ છે, ખૂબ ને ખૂબે વોટ લેવા અમે જઈએ છે, પ્રજા અમને કહે છે, તો અમારે તમને કહેવું પડે, તમને પ્રજા થકી તમને સત્તા સોંપી છે જનતાએ, જનતા જનાર્દન તમને જનતા સત્તા સોંપી છે, સત્તા પર તમને બેસાડ્યા છે, જનતા મોટી છે, તમે નથી મોટા, તમે હું મુખ્યમંત્રી અને નાયન મુખ્યમંત્રી, અમે મોટા છે કરીને તો હું ઢોરડાય પણ મેં તો હું બેસી રહ્યા છે, પ્રજા ઘણી જોતા નથી, પણ પ્રજા ધારશે ને તો તમને નીચે બેસાડશે, તમે કંઈ ને કંઈ તમારે ખામી છે એ તમારો મેલ કાઢવા સારું હું તમને વિડીયો કરીને તમને સમજ પાડું છું, હું તમારો મિત્ર છું, હું તમને સાથ કરું છું, તમને વોટ અપાવું છું, હું તમને સત્તા પર બેસાડું છું, પ્રજા બધી તમને વોટ ખોબે ખોબે આપીને તમને બેસાડાય છે સત્તા ઉપર। આજે દવાખાનામાં સુવિધા નથી, ઓક્સિજન નથી, દવા નથી, તમે બધા કાર્યકરને કે અમે સૂચના આપી છે કે જિલ્લા આરોગ્યને કે આંગણવાડી બહેનોને અને આશા વંકરને અને બધાને જવાબદારી સોંપી છે, તો સોંપી છે તે કંઈ એ હાથ ઘાલી દેશે? એમની જોડે દવા નથી હશે, એમની જોડે ઓક્સિજન નથી હશે, તે એવિયા કઈ રીતે પબ્લિકને બચાવશે? તમે પહેલાં ઓક્સિજનની સુવિધા, દવાની સુવિધા કરો। આપણા દેશમાં 100 કરોડ પબ્લિક છે, તો 3 કરોડ તમારે આ સુવિધા ઉપલબ્ધ 50% કરવી પડે, તારે પબ્લિક બસી શકે અને તારે પબ્લિકને તમે કોરોનાને હરાવી શકશો અને પબ્લિકને બચાવી શકશો। પબ્લિકમાં આજે ઘરે ઘર અને મરવા ને મૃત્યુ પામે છે અને જનતાને આજે આંખમાં આંસુ વહી રહ્યું છે, આજે પ્રજાને એટલી બધી હેરાન પરેશાન છે, તમે ઉપર બેઠા બેઠા કંઈ જોતા નથી કે આવો એમ કર દો તેમ કર દો, પણ તમે દવા નથી આપો અને ઓક્સિજન નથી આપો, તે આ પ્રજા બચશે કેવી રીતે? આ પ્રજાને બચાવવા સારું આપણે કંઈક દવાની સગવડ પહેલી કરો, ઓક્સિજનની સગવડ કરો, તો 500-700 સગવડ કરી એમાં કંઈ લાગે, 100 કરોડ વસ્તી છે,
આખા દેશની આખા રાજ્યની 100 કરોડ જનતા છે. આજે 100 કરોડ છે એમાંથી તમારે 3 કરોડની વ્યવસ્થા કરવી પડે તારે પૂર્વતા થશે. તમારા કાનના મહેલ નહીં ઉઘડતા હોય તો હું તમને કહું છું, તમે મારા માણસો છે અને હું તમારો છું. મારે ફરજ પડી છે તમને છેલ્લી કડીમાં તમને કહેવાની, તો હું તમને કહી શકું છું. અમારા વોટથી તમને બેસાડ્યા છે સત્તા ઉપર. જનતા તમારે બેસાડ્યા છે તમને સત્તા ઉપર. જનતા થકી તમે બેઠા છે ઉપર. જનતા મોટી છે, તમે મોટા નથી, પણ જનતાની સેવા પૂરી કરશું. તારે બીજી વખત આપણને જનતા બેસાડશે, પણ આપણું કંઈક આપણી ભૂલેથી કંઈક આપણું કમી પડી રહ્યું છે, એને આપણે પૂરું પાડવાની કોશિશ કરવો પડશે. વિજય રૂપાણી મુખ્યમંત્રી અને નીતિન પટેલ અને નરેન્દ્રભાઈ મોદી, તમે રાજ કરો છો, તમારે શું કમી છે? પ્રજા માટે તમે વધારે આરોગ્યનું બજેટ ફાળવો અને પ્રજાને બચાવો. પંચાયતોમાં કોઈ વિકાસ નથી, કોરોનો છે કરી આમાં 15માં નાણાં પંચમાં કોઈનો વિકાસ થયો નથી, 0 છે. પંચાયતમાં કોઈ વિકાસ નથી. પંચાયતના સરપંચને તમે 0માં રાખો છો, કોઈ કામકાજમાં કશું કોઈ વિકાસ આપ્યો નથી. આજે 15માં નાણાં પંચમાં કામો કરીને બધા વહી રહ્યા છે, વરોકટોરા બધાના આપી દીધા છે, કામ કરીને વહી રહ્યા છે. આજ સુધી કોઈના નાણાં છૂટા નથી થયા. પંચાયતો ઉપર તમે લોક મારી રહ્યા છે. આ કામ કેવું તમે કરો છો? નરેન્દ્ર મોદી હતો ત્યારે બધું સારું કામ હતું. વિજય રૂપાણી નીતિન પટેલ તમે કેવો કાર્ય કરો છો? આ પંચાયતના સરપંચ પર તમે આંગળી સીંધીને તો તમને સત્તા ઉપરથી નીચે બેસવો પડશે. હા, પ્રજા તમને સત્તા ઉપર બેસાડ્યા છે. પ્રજા તમને તમારાથી મોટા છે, પણ દિવસ આવશે ને ત્યારે તમને નીચે. જો તમે હજુ સુધી તીર સમાચારને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.